તમારું નામ શું છે? ઇમ્તિયાઝભાઈ પટેલ. ખટે રહો તમે? નાની નરોલી ડિસ્ટ્રિક્ટ સુરત ગુજરાત. ગુજરાતમાં રહે. શું પરેશાની છે? બરાબર દેખાતું નહીં મને. આખો ના સાલ હોવી ગયા છે. બટ પહેલા રાતના નહીં દેખાતું હતું, ખાસા ટાઈમથી બટ 15-20 વર્ષ પછી હમણાં દિવસના અંદર દિવસમાં બટ 5-6 વર્ષથી નહીં દેખાતું મળે બરાબર. તો તમને ઘણી હોસ્પિટલમાં દેખાયો છો? અમે સુરત ગયેલા, નવસારી ગયેલા, બરોડા આવેલા, 100 જગ્યા બતાવો અમે. તો શું બોલ્યા ડાક્ટર? ડૉક્ટરે કીધું કે હજુ કોઈ એનો મારી પાસે ઈલાજ નહીં મળે, રિસર્ચ ચાલુ છે. અબુરું કહે છે. શું બીમારી છે? બીમારીનું નામ શું છે? બીમારીનું નામ એ લોકો કહે કે તમારે આજે બીમારી છે એ તમારી વારસાઈ છે, રેટિનલ એવું કંઈ એ લોકો નામ કીધેલું મને. રેટિનાઇટિસ પિગમેન્ટોસા. જી જી. તો એનો એનો આખા વર્લ્ડમાં ઈલાજ કોની છે? ઈલાજ હમણાં મેં જે લોકો પાસે ગયું ડૉક્ટર પાસે, કોઈ એ લોકો કીધું કે જો સર્ચ ચાલુ છે, કોઈ ઈલાજ નહીં મળે એનો. એના ઈલાજ નથી છે? હા નથી છે. પૂરા દુનિયામાં ઈલાજ નથી છે? જી. આખી દુનિયા કેથે નહીં મળે એમ કીધું. શું દીખે છે? ચાલવામાં પરેશાની છે? હા જી, ચાલવામાં પરેશાની છે. કેટલા વર્ષ હોઈ ગયા? હોવી ગયા રાતના, પહેલાં રાતના વધારે વર્ષો થઈ ગયા, પણ દિવસમાં અમારે બહુ 4-5 વર્ષથી વધી ગયેલું છે. તમારે કીનો હાથ પકડવો પડે છે? હા, મને હાથ પકડવું પડે કોઈને. ખાસ કરીને મારે જવું હોય બીજી કોઈ નવી જગ્યાએ, તે ફરે મારે કોઈ હાથે આવવું જરૂરી છે. કેટલા વર્ષ હોવી ગયા? હા જેને બી હાથ પકડતા બહુ 3-4 વર્ષ થઈ ગયા, 2-3 વર્ષ થઈ ગયા. તમને ડૉક્ટર રિષભ જૈનનું પતા કઠે મળ્યો? અમારે ગામમાં, અમારા ગામમાં એક છે, અમારા દોસ્ત છે, તેમના રિશ્તેદાર, તેમના સગાવાલા સાઉથ આફ્રિકાથી આવેલા લોકોના ત્યાં, તે લોકોએ એમને કીધું વાટેપ. એ લોકોએ અમને કીધું, અમારે દોસ્તે, કે તમે આ જગ્યાએ જાઓ, ઉજ્જૈનમાં ડૉક્ટર રિષભ જૈન છે, તે બહુ સારા ડૉક્ટર છે, તમે ત્યાં જાઓ ને તમે ત્યાં ઈલાજ કરાવો. આફ્રિકા સે જો પેશન્ટ આયે થે ઉસકી ખબર આપકો લગી? હા જી, આપકો. અમારે દોસ્ત ને, વો અમારે દોસ્ત કે રિશ્તેદાર હોતે હે, ઉન્હોને બતાયા. એના માટે તમ ઉંગલી દીખે છે? હા જી, દેખાય છે. કિતરી હે? તમે ગીની શકો કે નહી? ના, હું જોઉં જરા ધ્યાનથી. ઉંગલી દીખે છે? ના દીખે. હાથ હિલતો દીખે છે? હેલતો માલુમ પડે છે. દૂસરી આંખ ને દેખો, હવે દીખે છે? ના નહીં દેખાય છે. ના દીખે છે. હવે એક નજર નહીં પડવા, કઈ હિલતો બી નથી દીખે. નહીં નહીં. તો તમને હાથ બી હિલતો નથી દીખે સીધી આંખમાં? જી. ઉલટી આંખમાં હાથ હિલતો દીખે? દીખે જી. એટલી જ નજર હે તમારી? જી જી. તો તમારો ચશ્માનો નંબર શું છે એટલે તમારે યાદ હે? નંબર ખબર નહીં, બટ લાસ્ટ ટાઈમ ચેક કરાયેલું તો 8 કેવા હતા? 8 દોનો આંખ મેં? હા, દોનો મેં. 8-8-7-8-8. જી જી જી. ઉના બાદ ભી તમારે નથી દીખી? નથી દેખાતું છે. ઠીક જી. અને કિતાબમાં રંગીન અક્ષર લખ્યો છે, તમે વાંચી શકો? એનામાં હરામે ઓરેન્જ કલર કા ગિનતી લખી છે. જી. તમે વાંચી શકો કઈ? જો ધ્યાનથી જો. નથી દીખી? ખાલી આમ કલર દેખાશે ગુરુ, પણ તમારો નંબર નહીં દેખાતું મળે. તમને ડે બ્લાઇન્ડનેસ હે? જી. નાઇટ બ્લાઇન્ડનેસ હે? જી. કલર બ્લાઇન્ડનેસ ભી હે? જી. એમ્બ્લાયોપિયા ભી હે? જી. તમને ચશ્મા કા નંબર સે નથી દીખે? નહીં દેખાય જી. ઠીક જી. તો એના બાદ જો ભી ફરક આવે ગો પર્દે નસો મે ખરાબી આ જાતી, રાત્રિ મે કમ દિખાઈ દેને સે ઇસ રોગ શરૂઆત હોતી હૈ, જીવન અંધકાર. હાજી, ક્યા નામ હે આપકા? ઇમ્તિયાઝભાઈ. આજ આપકા પહેલા કોર્સ ખતમ હુઆ? જી. દેખતે હૈ આપકો ક્યા ફર્ક આયા ઇમ્તિયાઝ. દેખે સામને ક્યા લિખા? ઈ DN UCH FALAF. બધાઈ હો. આપ દેખા સકતે સિર્ફ આપ ઉન્હે બચા સકતે. પહેલે કોણ ખડા હે ઉધર? સબસે ઉધર કોણ ખડા હે? અરશદ. એ કોણ ચૂચૂ કર રહા હે? એ બચ્ચી ચીરો રહે હે. આપકી તરફ દેખ રહે હો. ક્યા વાત? અરશદ નામ હે ઇસકા? જી. ઓર પાસ મે બચ્ચી, બીબી ઓર બચ્ચી હે? જી. ક્યા નામ હે ઇનકા? હવા બીબી. હે? હવા બીબી. ક્યા? હવા બીબી. હવા એ કોને? મામુ. હા, કાસિમ. મામુ કા નામ કાસિમ? જી. ચલો, બહુ સારી બધાઈ હો. તમને સબકો તો ઢૂંઢ લિયા યાર. માં તમારે વો કા સસુરજી? મામુ જી. મામુ? મામુ. અચ્છા, મામુ સાહેબ. ચલો, એ મામુ સાહેબ હો ગયે. એ કોને? આદમી હે કે ઔરત હે? આદમી હે.
आदमी है, क्या पहना है, क्या कपड़े पहना है? काले कलर का वो पहना है, काले कलर के कपड़े पहना है। लो एक एक नया भैया आया, कौन है? चेहरा नजर आ रहा है। हाँ तो कौन? चश्मा पहना हुआ। चश्मा पहना है। कौन है? कौन? कासिम। कासिम है? अरे वाह यार कासिम, ये देखना ये कौन आया यार, तुम्हारी इतनी सेवा करते हैं। बब्बा है? अरे नहीं यार, सही में बब्बा बधाई हो। तो अशरत भाई इतने सबको पहचान रहे हो, दुनिया देख रहे है। कौन पूछे? कौन सामने? लेडीज है कि जेंट्स है? लेडीज है। बोली जोर थी? लेडीज। लेडीज है, एक है कि दो है? भाई आप तो ये बता दो, ये गुड़िया क्या क्या पहनी हुई है? चेक्स वगैरह, कलर वगैरह, कलर की टोपी पहनी हुई है जी। जी धन्यवाद। हाँ जी, शु नाम? हस्बैंड से पति छे? पति। शु बीमारी थी? देखा तो नहीं। तो आप 7 दिन इलाज किया, इसके बाद इनको कैसा हो गया है, क्या फर्क पड़ा? अच्छा हुआ, थोड़ा फर्क हुआ है। एक तो लेडीज है जी। और बाजू में? बाजू में कोई है जो? बाजू में बाएं तरफ, उनकी दाएं तरफ। हाँ दाएं तरफ। कौन है? कौन? मामा जी सलाम अलैकुम। वालेकुम सलाम। आज आपके भांजे के इलाज के बाद जांच करी गई जी। हाँ। आपने क्या देखा? हाँ जी, पहला जो बिल्कुल नहीं देखा, तो 7 दिवस इलाज में साफ दिखाई थे। कितनी लाइन पड़ी उनमें? तीन चार लाइन पड़ी। पहचान लेते सबको? पहचानते, आवाज से पहचानते थे, बात करते थे। कितने साल से ये स्थिति थी? 3-4 साल से। 4 साल से ये बिल्कुल ब्लाइंड हो गए थे। हाँ। है ना, हर काम में आपकी या आपके परिवार में किसी की मदद चाहिए होती थी। डॉक्टर सिर्फ जैन, उज्जैन। उज्जैन मध्य प्रदेश। यहाँ जाके मुझे काफी फर्क हुआ, इलाज किया एक हफ्ते तक। नहीं, आपको इतना फर्क आना शुरू हुआ कि आप दुनिया पुनः पहचानने लग गए। इस तरह का कोई भी मरीज जो आपकी तरह अपने मामा या पिताजी का हाथ पकड़ के आते हैं, क्या उनको रोशनी बढ़ सकती है? जी बढ़ सकती है। सभी लोगों को पहचानते हैं, पहचानने लग गए। हमें गुजराती मैंने बोलो ना जी। क्या फर्क पड़ा आपके बच्चे ने? पहला लिखा तो नहीं था, अबे साल से देखा ही चाहिए। 4 लाइन सूर्य में लोगों ने रूफी बताया, तेरे ड्रेस पर बताई दी, तो तेरे ड्रेस सो पहलू छे माथा पर फोटो, तो चश्मा छे नथी, या लेडीज छे जेंट्स छे टेप पर बताई दी। तो इस तरह का कोई भी पेशेंट दूसरा आएगा इसी बीमारी से पीड़ित, तो क्या उसको दिखेगा? हाँ दिखेगा, इंशाल्लाह दिखेगा। जो इस दृष्टि देखा है दुनिया में कोई व्यक्ति ने आज बीमारी बधाई हो नए साल की आपको, आपके परिवार को, आपके रिश्तेदारों को, और देश के उन लोगों को जो इस बीमारी से पीड़ित हैं, वर्षों से अंधत्व का जीवन जी रहे हैं, लेकिन हताश हो चुके हैं, क्योंकि हर जगह कहा जाता है इसका कोई इलाज नहीं है। आज आपकी और उन तमाम लोगों की जीत हुई जो रेटिनाइटिस पिगमेंटोसा से लड़ रहे हैं, जूझ रहे हैं, परेशान हैं। तो नया साल आपके लिए सौगात लेके आया है, अल्लाह का कर्म है कि आप ठीक होने की तरह अग्रसर हुए। डॉक्टर साहब आपका बहुत बहुत शुक्रिया, आपने बहुत अच्छी तरह इलाज किया, इस पर हम बहुत बहुत आपका शुक्रिया अदा करते हैं। मेरी तरफ से, मेरे मामू बीवी सबकी तरफ से आपका बहुत बहुत शुक्रिया तहे दिल से। हाँ जी, आप कौन है इनके? इम्तियाज भाई साले। आपको क्या फर्क लगा उनको? इलाज के बाद इम्प्रूवमेंट दिखी, पहचानने लगे हैं। ये सभी लोगों को पहचान रहे हैं और जाने अनजाने व्यक्तियों को पहचान रहे हैं, और उनकी ड्रेसअप भी पूरा बता रहे हैं। और इसके अलावा इनकी रोशनी कितनी थी? हाथ पकड़ के चल। आज कितनी लाइन पड़ी? अल्लाह ने आपको, आपके परिवार को जो नियामत बख्शी है, आपको कैसा लगा? अच्छा लगा है कि जीजा फिर अपने आप से डिपेंडेंट इनडिपेंडेंटली काम कर सकते, कर पाए। चलो बधाई हो आपको। आप ही उन्हें दिखला सकते, और ये सिर्फ हो सकता है उज्जैनी नेत्र चिकित्सालय में। उज्जैन मध्य प्रदेश के मध्य में बसा ये उज्जैन नगर है। उज्जैन के मध्य में गोपाल मंदिर छत्री चौक के पास हॉस्पिटल है, उज्जैन नेत्र चिकित्सालय। इंशाल्लाह, आमीन।